રાજકોટમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે રાજકોટમાં તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું છે. લોકોને જરૂર સિવાય તડકામાં બહાર ન નીકળવા માટે આરોગ્ય વિભાગે અપીલ કરી છે. વૃદ્ધો તેમજ બાળકોને જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. લોકોને ગરમીથી બચવા ટોપી તેમજ રૂમાલનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ગરમીથી બચવા લીંબુ પાણી તેમજ દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં અત્યારે ગરમીના કારણે રસ્તા સુમસામ બન્યા છે. હું તમને રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પરના દ્રશ્ય બતાવી રહ્યો છું. ભારે ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજની જો વાત કરવામાં આવે તો 38.5 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું હતું. ગઈકાલે 39 ડિગ્રી તાપમાન હતું. હજુ ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ જવાની આગાહી છે, ત્યારે લોકોને ગરમીથી બચવા માટે અનેક ઉપાયો આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યા છે. 24 કલાક ધમધમતો આ રોડ અત્યારે ગરમીને કારણે સુમસાન બન્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને તાકીદ કરવામાં આવી રહી છે કે ગરમીથી બચવા માટે તમે સતત પાણીનો ઉપયોગ કરશો, સાથે ઘરની બહાર નીકળો ત્યારે મોઢામાં રૂમાલ, માથે ટોપી તેમજ ગોગલ્સ પહેરીને બહાર નીકળવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. નાના બાળકો હોય કે વૃદ્ધો, તેઓને બિનજરૂરી તડકામાં ઘરની બહાર ન નીકળવા માટે થઈને પણ અપીલ કરવામાં આવી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.